વિદ્યાર્થી મિત્રો વટાણાના છોડની અંદર મેન્ડલે જે પ્રયોગો કર્યા અને એના આધારે એને એક સંકરણ જે પ્રયોગો જે છે એના આધારે એને બે નિયમો જે આપ્યા પ્રથમ નિયમ અથવા તો પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ અથવા તો વિશ્લેષણનો નિયમ હવે એમાં એને સમજાવ્યું આપવાની પ્રભુતાના નિયમો કીધું છે કે બે અસમાન કારકો જ્યારે જોડીમાં હોય ત્યારે એ પૈકી એક કારક જે છે વ્યક્ત થાય છે જ્યારે બીજું કારક જે છે રહે છે જે વ્યક્ત થાય એને પ્રભાવી કારક કહેવાય અને જે અવ્યક્ત રહે એને આપણે કહીએ છીએ એટલે કે અહીંયા આગળ જે કારક અથવા તો જનીન પ્રભાવી હોય એ વ્યક્ત થાય છે જે આપણે ઊંચા અને નીચા છોડની અંદર એફ ની અંદર જોયું બધા છોડ ઊંચા છે તો ઊંચા એટલા માટે છે કારણ કે એ બંને છોડ એ સોરી એફ વન છોડની અંદર આપણને બંને પ્રકારના અભિવ્યક્તિઓ જોવા મળે ઊંચી અને નીચે પણ એમાંથી ઊંચા જે છે એ જ વ્યક્ત થાય છે એવું એફ ટુ ની અંદર આપણે પરિણામ જોઈએ તો બે પ્રકારના પિતૃઓના અભિવ્યક્તિઓ આપણને જોવા મળે છે એટલે અહીંયા આગળ આપણને ઊંચા અને નીચા એવા બે પ્રકારના છોડ જે છે મળે છે જેમાં ઊંચા છોડ જે છે એમાં ઊંચાઈનું લક્ષણ જે છે એ પ્રભાવી છે જ્યારે નીચા છોડ જે છે એની અંદર પ્રભાવીપણાનું નું કારક હોતું નથી એટલે એ છોડ જે છે નીચા જોવા મળે છે હવે આ વટાણાના પ્રયોગો જે છે એવા જ પ્રયોગો મેન્ડલના જે છે એ અન્ય વનસ્પતિઓની અંદર લક્ષણોના સંબંધની અંદર કરવામાં આવ્યા તો એમાં લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભની અંદર આવા પ્રયોગોનું જ્યારે પુનરાવર્તન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ક્યારેક એફન ની અંદર અન્ય વનસ્પતિઓમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે જે જે બે પૈકી કોઈ એક પિતૃ સાથે મળતા આવતા નથી અને એ લક્ષણો છે મળે છે એટલે મેન્ડલે જે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા એ પ્રયોગો બધી જ પ્રકારની વનસ્પતિઓ પર અસરકારકતા ધરાવતા નથી અથવા તો સાચા સાબિત થતા નથી કેટલીક જાતિઓ એવી છે કે જે જાતિઓની અંદર આપણને અંદર જે પરિણામ મળવું જોઈએ મેન્ડલના પ્રયોગ અનુસાર એવું પરિણામ જે છે છે મળતું નથી પણ પરિણામ મળે આ જે ઘટના જે છે એને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતા ઇન ડોમિનન્સ અને આવું અપૂર્ણ પ્રભુતાનું વનસ્પતિનું ઉદાહરણ છે પુષ્પ અથવા તો એને ડોગ ફ્લાવર પણ કહેવામાં આવે છે પુષ્પ જે છે એને સ્નેપ ડ્રેગન નામથી પણ આપણે ઓળખીએ છીએ અને એની જે પ્રજાતિ જે છે એનું નામ છે એન્ટીનમ સ્પીસીસ આ સ્વાન પુષ્પ પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર આપણે જે રીતે પ્રયોગ કર્યો એ રીતે આપણે પ્રયોગ કરવા જઈએ તો એના પરિણામ કઈક અલગ મળે છે સ્વાન પુષ્પ જે છે અથવા સ્નેપ ડ્રેગન જે છે ડોગ ફ્લાવર વનસ્પતિ જે છે એના પુષ્પ જે છે એ બે રંગના હોય છે એક લાલ પુષ્પ અને બીજા પ્રકારના જે છે એ આપણે માનો કે અહીંયા આગળ સફેદ રીતે સફેદ પુષ્પ હવે આ જે લાલ જે છે શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ છે કેવા છે શુદ્ધ લાલ અને આ જે સફેદ છે એ પણ શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ છે હવે આ બંને પુષ્પ વચ્ચે જ્યારે પરફલન કરાવવામાં આવ્યું પિતૃ પેઢી તરીકે આપણે આ લાલ રંગના પુષ્પનો એક પિતૃ અને બીજા જે છે એને સફેદ રંગના પિતૃને લીધાને બંને વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું તો આપણને જે પુષ્પ મળ્યા એ બધા જ જે છે એ માનો કે આ ગુલાબી રંગ બતાવીએ છીએ આપણે તો આ જે છે F1 નું પરિણામ છે F1 ની અંદર આપણે ભલે પિત્રુ લાલ અને બીજા પિત્રુ સફેદ લીધા હતા પણ F1 ની અંદર જ્યારે પરફલન કરાવ્યું ત્યારે F1 ની અંદર જે पुष्प મળ્યા એ આપણને ગુલાબી રંગના મળ્યા જ્યારે આ F1 સંતતિ જે છે ગુલાબી પુષ્પ એની વચ્ચે આપણે બંને ગુલાબી પુષ્પના ટેપ પિતૃઓને લઈ અને એની વચ્ચે આપણે સોફલન કરાવ્યું તો એમાંથી આપણને બે પ્રકારના સોરી ત્રણ પ્રકારના પુષ્પ જે છે પ્રાપ્ત થયા આપણે એને પિનેટ ચોરસની અંદર બતાવીએ હવે આને આપણે સંજ્ઞાઓ આપીએ લાલ પુષ્પ માટેની સંજ્ઞા છે કેપિટલ આહાર કેપિટલ આર બરાબર અને સફેદ રંગના પુષ્પ માટેની જે સંજ્ઞા લઈએ આપણે એને સ્મોલ આર સ્મોલ આર એટલે આમાંથી એક પ્રકારના જે જન્યુ બનશે બંને સરખા બનશે આમાંથી પણ બંને જન્યુઓ જે છે સરખા પ્રકારના બનશે તો આ જન્યુ છે હવે એ જન્યુ વચ્ચે આપણે પરફલન કરાવીએ તો એફ વન ની અંદર બધા છોડ જે છે આપણને કેવા મળે છે ગુલાબી એટલે એનું જન્યુ બંધારણ કેવું હશે કેપિટલ આર સ્મોલ આર હવે આવા એફ જે છે એવા બે પિતૃ આપણે લીધા એક પિતૃ જે છે કેપિટલ આર છે બીજો પિતૃ જે છે પણ આ રીતે કેપિટલ આર સ્મોલ આર છે હવે આમાંથી બે પ્રકારના જન્યુઓ બનશે એક કેપિટલ આર અને બીજો સ્મોલ આર એટલે આમાંથી પણ બે પ્રકારના જન્યુઓ બનશે એક કેપિટલ આર અને બીજો સ્મોલ આર હવે આ જે એક એફ પિતૃ જે લીધા એને આપણે માદા કહીએ અને આ જે બીજો એફ પિતૃ લીધો એને આપણે નર તરીકે લઈએ એટલે આમાંથી આવા બે પ્રકારના નરજન્યુઓ મળશે એ રીતે આમાંથી બે પ્રકારના માદાજન્યુઓ મળશે અંડકોષ મળશે આ પરાગ્રજ છે અને એ પરાગ્રજનું આ અંડકોષ સાથે આપણે ફલન કરાવીએ તો જનીન બંધારણ જે છે આપણના આ બે વચ્ચેનું કેપિટલ આર આર આ બે વચ્ચેનું કેપિટલ આર સ્મોલ આર એ જ રીતે આ બે વચ્ચેનું પરિણામ જે છે એ આપણે અહીંયા આગળ લખીએ તો કેપિટલ સ્મોલ અને આ બે વચ્ચેનું પરિણામ અહીંયા લખીએ તો સ્મોલ આર સ્મોલ આર હવે એનો તમે દેખાવ સ્વરૂપ કહી શકો છો કેપિટલ આર જે છે એ લાલ છે કેપિટલ આર સ્મોલ આર જે છે એ પણ કેવા છે લાલ કેપિટલ આર સ્મોલ આર સોરી ગુલાબી અને કેપિટલ આર સ્મોલ આર જે છે એ પણ ગુલાબી જ્યારે સ્મોલ આર સ્મોલ આર જે છે સફેદ મળ્યા ની અંદર તમે પરિણામ શું મળ્યું એ જોઈ શકો છો અને માં પરિણામ આપણને શું મળ્યું ને પિતૃ કયા હતા પિતૃ આપણે શુદ્ધ લાલ શુદ્ધ સફેદ લીધેલા પરફલન કરાવ્યું તો એફ ની અંદર આપણને કાં તો સફેદ કાં તો લાલ લાલ મળો જોઈએ એના બદલે ગુલાબી મળે હવે આ ગુલાબી જે છે એફ એને એક પિતૃ તરીકે અને બીજા ગુલાબી જે છે એને બીજા પિતૃ તરીકે આને માદા લીધા અને નર તરીકે લીધા એ બંને વચ્ચે સ્વફલન કરાવ્યું તો એફટી ની અંદર આપણે ચાર પ્રકારના પરિણામ મળ્યા કેપિટલ આર કેપિટલ આર લાલ કેપિટલ આર સ્મોલ આર ના બે ગુલાબી અને એક સ્મોલ આર સ્મોલ આર સફેદ રંગના મળ્યા એટલે અહીંયા આગળ એફ ની અંદર જે આપણને સ્વરૂપ પ્રકાર પ્રમાણ મળે છે એ આપણને આ રીતનું મળે છે લાલ જેમ સફેદ જેમ સફેદ આવા પ્રકારનું સ્વરૂપ પ્રકાર જે છે એમાં લાલનું પ્રમાણ જે છે ચાર માંથી કેટલા છે તો એક ગુલાબી કેટલા છે ચાર માંથી બે અને સફેદ ચાર માંથી કેટલા છે એક એટલે અહીંયા આગળ સ્વરૂપ પ્રકાર જે છે આપણને એક જેમ બે જેમ એક મળે છે જ્યારે આપણે એનું જનીન પ્રકાર પ્રમાણ જો જોવા જઈએ તો કેપિટલ કેપિટલ લાલ માટે કેપિટલ સ્મોલ 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 ગુલાબી માટે માટે અને જે છે સફેદ એટલે કે આ જે છે એક આ જે છે બે અને આ જે છે એક તો અહીંયા આગળ રેશિયો તમે જુઓ સ્વરૂપ પ્રકારનો રેશિયો જે છે એક જેમ બે જેમ એક મળે છે જ્યારે જનીન પ્રકારનો રેશિયો જે છે એક જેમ બે જેમ એક મળે છે મેન્ડલના વટાણાના છોડ ઉપર જે પ્રયોગ કર્યા એની અંદર આપણે જોવા જઈએ તો આ મેન્ડલના જે પરિણામ જે જે છે છે એ અંદર બધા જ છોડ ઊંચા મળ્યા હતા જ્યારે F2 ની અંદર આપણને બે પ્રકારના છોડ મળ્યા ઊંચા અને નીચા અને એ પ્રમાણ જે હતું દેખાવ સ્વરૂપનું ત્રણ જેમ એક હતું જ્યારે અહીંયા આગળ જનીન પ્રકાર પ્રમાણે જોવા જઈએ તો ઊંચા છોડ જે છે એ સમયુગ્મી ઊંચા

સ્વરૂપ પ્રકાર જે છે ત્રણ જેમ એક મળે છે જ્યારે જનીન પ્રકાર જે છે એક જેમ બે જેમ એક મળે છે પણ આપણે આ ડ્રેગન ફ્લાવરની અંદર જોઈએ સોરી ડોગ ફ્લાવરની અંદર સ્નેપ ડ્રેગનની અંદર જોઈએ તો સ્વરૂપ પ્રકાર જે છે એ આપણને એફ ની અંદર એક જેમ બે જેમ એક જ્યારે જનીન પ્રકાર જે છે પણ એક જેમ બે જેમ એક મળે છે એટલે કે અહીં આગળ મેન્ડેલિયન એ સંકરણ પ્રયોગમાં સંભવિત પરિણામ હતું એવું પરિણામ જે આપણને સ્વરૂપ પ્રકાર પ્રમાણ ત્રણ જેમ એક જે છે પ્રભાવી પ્રચંડ પ્રમાણ જે છે એ અહીંયા આગળ બદલાઈ ગયું છે ત્રણ જેમ એક મળતું નથી આ ઉદાહરણની અંદર આર કારક કેપિટલ આર કારક જે છે એ સ્મોલ આર કારક જે છે એના ઉપર સંપૂર્ણ પ્રભાવી ન રહે આથી લાલ કેપિટલ કે આર કેપિટલ આર અને સફેદ સ્મોલ આર સ્મોલ આર દ્વારા ગુલાબી કેપિટલ આર સ્મોલ આર પ્રાપ્ત થયું મિશ્ર અસર પ્રાપ્ત થયું મેન્ડલના અહીંયા પ્રયોગની અંદર આપણે જોયું હતું કે પિતૃ પેઢીની અંદર ઊંચા અને નીચા છોડ લીધા તો એફનમાં બધા છોડ ઊંચા મળે જ્યારે અહીંયા કેવું થયું લાલ પુષ્પ અને સફેદ પુષ્પ આપણે લીધા તો અહીંયા વનમાં ખરેખર તો આપણને કાં તો લાલ મળવા જોઈએ કાં તો સફેદ મળવા જોઈએ એના બદલે કયા મળે ગુલાબી મળ્યા મેડલને અહીંયા ઊંચા મળ્યા હવે આ ઊંચા જે છે એફ એના એક એક પિતૃને લઈ અને આપણે પરફલ સોફલન કરાવ્યું તો એ ની અંદર આપણને પરિણામ જે મળ્યું એ આપણને આવા ત્રણ પ્રકારના મળ્યા લાલ પુષ્પ ધરાવ ગુલાબી પુષ્પ ધરાવતા અને સફેદ પુષ્પ ધરાવતા છોડ જ્યારે ને ઊંચા અને નીચાના લક્ષણોની અંદર જોવા જઈએ તો દેખાવ સ્વરૂપની અંદર આપણને પંચોતેર છોડ ઊંચા જોવા મળ્યા પચીસ ટકા છોડ છે નીચા જોવા અહીંયા તમે જોઈ શકો છો પરિણામ જે છે ત્રણ મળે બે ના મળે પણ જડી સ્વરૂપની અંદર જોઈએ તો મેન્ડલના પ્રયોગમાં ઊંચા ને નીચા છોડ અથવા તો બાકીના છ લક્ષણોની અંદર આપણે જોઈએ તો એની અંદર જનીન પ્રકાર પ્રમાણ જે છે આ રીતે ત્રણ પ્રકારના મળતા ઊંચા છોડ માટે કેપિટલ ટી કેપિટલ ટી પ્રકારના કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી પ્રકારના અથવા તો અહીંયા આગળ આપણે જોઈએ તો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર પ્રકારના મળે એટલે આના પરિણામ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો ખરેખર લાલ અથવા તો સફેદ બેમાંથી કોઈ એક પ્રભાવી હોય તો અહીંયા એફ જે છે એ આવવું જોઈએ લાલ અથવા તો સફેદ આવવું જોઈએ એના બદલે કયું આવ્યું ગુલાબી હવે આ એફ ને લઈને આપણે સ્વફલન કરાવ્યું તો આપણે એમાં જોયું હતું કે ભાઈ કાં તો પ્રભાવી જે છે એ કાં તો લાલ અથવા તો સફેદ આવવું જોઈએ પણ એના બદલે ત્રણ પ્રકારની સંતતિ મળી લાલ ગુલાબી અને સફેદ ખરેખર સંતતિ આપણને આ બે જ મળવી જોઈએ પણ મળી નહીં વચ્ચેના ગાળાની એક સંતતિ પણ મળી આપણને એટલે આ મેન્ડલનો જે એક સંકરણ પ્રયોગ જે છે કે જે આ ડોગ ફ્લાવર અથવા તો સ્નેપડ્રેગન પ્રકારની જે સ્વાન પુષ્પ પ્રકારની જે વનસ્પતિ જે છે એમાં સાચો સાબિત દરતો નથી અહીંયા આગળ આપણને અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ આપણે કરીએ તો ખબર પડે કે પ્રભાવિતતા વાસ્તવમાં શું છે તો એને સમજવા માટે આપણે આગળ ચર્ચા કરીએ કેટલાક એલેલ પ્રભાવી અને કેટલાક શા માટે હોય છે પહેલા તો એનો જવાબ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો આ પ્રશ્નને આપણે સમજવું હોય તો આપણે જનીન પડે પ્રશ્ન શું છે કેટલાક એલેલ પ્રભાવી અને કેટલાક એલેલ પ્રછન્ન કેમ હોય છે આ આપણો સવાલ છે હવે આનો જવાબ જો આપણે સમજવો હોય તો આપણે જનીનના કાર્યને સમજવું પડે શા માટે પ્રભાવી અથવા તો પ્રચંડ હોય છે તમે જાણો છો કે જનીન એની અંદર વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્ત કરવા માટેની માહિતી આવેલી હોય છે દ્વિકીય સજીવોની અંદર જોડ સ્વરૂપ પ્રત્યેક કોઈ પણ દ્વિકીય સજીવ હોય તો એવા દ્વિકીય સજીવની અંદર એલેલ ની જોડ જે છે એ ની જોડ પ્રત્યેક જનીનની બે નકલ સ્વરૂપે હોય છે હવે એવું આવશ્યક નથી કે જોડ હંમેશા એક જેવી જ હોય એલએલ ની જોડ હંમેશા એક જેવી જ હોય ઘણી વખત એવું બને કે વિષમયુગમી પણ હોય એટલે બેમાંથી કોઈ એક પ્રકારે હોઈ શકે જોડ એલ એલ ની જોડ આ તો બંને એક શક્ય હોય દાખલા તરીકે એમાંથી એક એલ નું ભિન્નતાનું કારણ એની અંદર આવેલું પરિવર્તન છે જે એલ માં ચોક્કસ માહિતી જે છે એને રૂપાંતરિત કરે છે હવે આ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ એક એવા જનીનને આપણે લઈએ અથવા તો લેવામાં આવે કે જેમાં ચોક્કસ ઉત્સેચક બનાવવાની માહિતી હોય એટલે આવા જે જનીનો જે છે એ જનીનોના બંને પ્રતિરૂપો તેના બે એલે સ્વરૂપે હોય આવું આપણે માની લઈએ હવે સામાન્ય એલેલ જે છે કેવો એલ કે જે એલેલ સામાન્ય છે તો એ સામાન્ય એલેલ જે છે એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે અને એ પ્રક્રિયાથી એસ સબસ્ટ્રેટ કહેવાય એના રૂપાંતરણ માટે આવશ્યક છે એટલે એક એલએલજી છે એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે સામાન્ય એલએલજી અને એ ઉત્સેચક જે પ્રક્રિયાથી એસ નું જે રૂપાંતર કરે પ્રોડક્ટની અંદર એને ફેરવે નિપજમાં ફેરવે હવે આ જે રૂપાંતરિત એલએલ છે એ સૈદ્ધાંતિક રીતે ત્રણ પ્રકારના ઉત્સેચકો જે છે એ ઉત્પન્ન કરે એક સામાન્ય ઉત્સેચક અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો એને કહેવાય ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક ઉત્પન્ન કરે બીજા પ્રકારનો રૂપાંતરિત એલ છે એ કાં તો બિન કાર્યક્ષમ करे અને જે ત્રીજા પ્રકારનો જે છે કદાચ એ કોઈ જ ઉત્સેચક ઉત્પન્ન કરતા નથી આવા ત્રણ પ્રકારના रूपांतरित एलएलजी चे इस संचयन क्रिते उच्च चक्र उत्पन्न करवामाटे जवाबदार जे। अबे पहला किस्सा नहीं बात करीये यहाँ आज ये रूपांतरित एलएलजी चे ये अरूपांतरित रूपांतरित एलएल ना समान जे। એટલે રૂપાંતરિત અને અરૂપાંતરિત એલેલ બંને કેવા છે સમાન એટલે કે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જશે અને એના પરિણામે પ્રક્રિયાથી સબસ્ટ્રેટ એસ નું રૂપાંતરણ થશે પ્રક્રિયાથી જે છે એનું રૂપાંતરણ થશે નિપજની અંદર હવે આ પ્રકારના એલએલ ની જોડ જે છે એ કેવી છે સામાન્ય છે કેવી છે સામાન્ય છે પણ જો એલએલ બિન કાર્યક્ષમ ઉצેચક बिन कार्यक्षम अथवा तो कोई अथवाईज उत्सेचक उत्पन्न करता नहीं तो स्वरूप प्रकार पर असर थी सके જો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે તો પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થાય એટલે કે પ્રક્રિયાર્થીનું રૂપાંતર થઈ શકે પણ જો આવા એલેલ બિન કાર્યક્રમ ઉત્સેચક આપણે અહીંયા બીજા પ્રકારનો જોયો અને ત્રીજો છે કે કોઈ પણ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન ના કરતા હોય તો સીધું છે કે એનું પરિણામની અસર જે છે એ સ્વરૂપ પ્રકાર ઉપર આપણને જોવા મળે હવે આવા સ્વરૂપ પ્રકાર અથવા તો લક્ષણો જે છે એ અરૂપાંતરિત અરૂપાંતરિત જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે રૂપાંતરિત એલેલ જે છે એ મુખ્યત્વે પ્રછન્ન હોય આ ઉદાહરણની અંદર પ્રછન્ન એલેલ અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો જ નથી અથવા બને તો એ કાર્યક્ષમ હોતો નથી તો અહીંયા આગળ એની પ્રભાવિતા જે છે એ પ્રભાવિતા એની જે સંકલ્પના જે છે એ આપણે આવી રીતે સ્પષ્ટીકરણ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ છે અપૂર્ણ પ્રભુતા અને પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ